નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2ના ગણિત વિષયમાં સ્વાધ્યાય પોથીમાં રહેલ પ્રકરણ નંબર 3 તમે કેટલું ઉચકી શકો તેના વિશે અભ્યાસ કરીએ. તો ચાલો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 29 કાઢો જોઈએ. તેમાં પ્રશ્ન નંબર 1 શું કહ્યું છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ખાનામાં ભારે માટે સાચાની નિશાની તથા હલકી માટે ખોટાની નિશાની કરો. તમે જોઈ શકો છો કે કેટલાય બધા ચિત્ર આપેલા છે. હવે એક એક બોક્સ છે એમાં બે ચિત્ર છે. બે ચિત્રમાંથી જે ભારે ચિત્ર હોય એના માટે તમારે સાચું કરવાનું અને જે હલકું ચિત્ર હશે એના માટે તમારે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું તમને આપેલું જ છે કે આ શેનું ચિત્ર છે, ન્યૂઝપેપર છાપું છે, બરાબર. અને આ શું છે, બુક છે, લખવા માટેની બુક છે. તો એમાંથી ભારે કોણ હશે, બુક, એટલે મારા સાચાની નિશાની છે. હલકું કોણ હશે, છાપું, ન્યૂઝપેપર, તો એમાં ખોટાની નિશાની છે. ત્યારબાદ બીજું જોઈએ, બીજા બોક્સમાં શેના ચિત્ર આપેલા છે, એક બોલ છે, દડો, અને બીજું લખોટી છે. તો આ બેમાંથી ભારે કોણ હશે, તમે કહી શકશો કે બોલ છે એ ભારે હશે, લખોટી છે એ વજનમાં હલકી હોય. તો બોલના નીચેના બોક્સમાં આપણે સાચાની નિશાની કરીએ ને લખોટીના બોક્સમાં ખોટાની નિશાની કરીએ. ત્યારબાદ એની નીચે આ શું છે, સૂટ છે, આપણે બ્લેઝર કહીએ. આપણે કોઈના મેરેજમાં ગયા હોય ત્યારે તમે પહેર્યો છે, તમારા પપ્પા પહેરે, બરાબર, એને શું કહેવાશે, સૂટ છે. અને આ તમારું સ્કૂલ ડ્રેસનો શર્ટ છે, બરાબર. તો આ બેમાંથી વજનમાં ભારે કોણ હોય, કોણ હશે, આ સૂટ છે એ વજનમાં ભારે હશે, તમારો શર્ટ છે એ વજનમાં હલકો હશે. તો સૂટવાળા બોક્સમાં આપણે સાચાની નિશાની કરીએ, શર્ટવાળું બોક્સ છે એમાં ખોટાની નિશાની કરીએ. ત્યારબાદ નીચે જોઈએ, નીચે શેના બે ચિત્ર આપેલા છે, આ શું છે, તકિયું છે, એની બાજુમાં શું છે, આ આસન છે બેસવા માટેનું. આપણે ઘરે કોઈક મહેમાન આવે તો મમ્મી આપે બેસવા માટે, એને શું કહેવાશે, આસન, બરાબર. તો આ બેમાંથી તમે જોઈ શકો છો કે વજનમાં ભારે કોણ હશે, કોણ હોય ભારે, તકિયું છે એ વજનમાં ભારે હશે, અને બેસવા માટેનું આસન છે એ વજનમાં હલકું હશે. તો તકિયાવાળા બોક્સમાં રાઈટ કરીએ, સાચું કરીએ, આસન છે એમાં ખોટું કરીએ. ત્યારબાદ નીચે શેના ચિત્ર છે, આ શેનું ચિત્ર છે, લેપટોપ છે, આ શું છે, મોબાઈલ છે, બરાબર. તો આ બેમાંથી વજનમાં ભારે કોણ હશે, તમે ચિત્ર જોશો ત્યાં જ ખબર પડી જશે કે લેપટોપનું કદ મોટું છે ને મોબાઈલ છે એ નાનો છે. તો વજનમાં ભારે કોણ હશે, લેપટોપ છે વજનમાં ભારે હશે, એટલે આપણે તેના બોક્સમાં સાચું કરીએ. મોબાઈલ છે વજનમાં લેપટોપ કરતાં હલકો હશે, એટલે આપણે તેમાં ખોટું કરીશું. ત્યારબાદ બીજી લાઈનમાં પહેલું ચિત્ર આ શેનું છે, સોય છે, અને આ શું છે, તલવાર છે. તો તમે બે ઊંચકશો તો વજનમાં ભારે કોણ લાગશે તમને, તલવાર છે એ વજનમાં ભારે હોય અને સોય છે એ વજનમાં હલકી હશે. તો ચાલો તલવારવાળા બોક્સમાં રાઈટ કરીએ, સોયવાળા બોક્સમાં ખોટું કરીએ. ત્યાર પછીના ચિત્ર 2 છે, એમાંથી એક શું છે, તમારું સ્કૂલ બેગ થેલો છે, એક શું છે, તમારો કંપાસ. તો તમે બે ઊંચકશો, એક હાથમાં તમારે સ્કૂલ બેગને થેલાને ઉપાડવાનું, બીજા હાથમાં કંપાસ ઉપાડવાનો. તો બેમાંથી તમને વજનદાર કોણ લાગે, વજનમાં ભારે કોણ હશે, થેલો છે એ વજનમાં ભારે હશે, કંપાસ છે એ વજનમાં કેવું હોય, થેલા કરતાં હલકો. તો થેલાવાળા બોક્સમાં સાચું કરીએ, કંપાસવાળા બોક્સમાં ખોટું કરીએ. ત્યારબાદ શેનું ચિત્ર છે, મોસંબી છે, અને બીજું શું છે, તરબૂચ છે. તો એ બેમાંથી વજનમાં ભારે કોણ હોય,
તરબૂચ છે તો તરબૂચવાળા બોક્સમાં રાઈટ કરીશું. મોસંબીવાળું બોક્સમાં ખોટું, એટલે કે મોસંબી છે એ તરબૂચ કરતાં વજનમાં હલકી હશે. ત્યારબાદના ચિત્ર બટન છે. તમારા શર્ટમાં જે બટન આપેલા હતા આ શું છે? એ બટન છે. અને બીજું પૈડું છે, વ્હીલ. તો આ બેમાંથી ટાયર, બરાબર, આ ટાયર વ્હીલ કે પૈડું જે કહો, તો આમાંથી બેમાંથી ભારે કોણ હશે? આ જે ટાયર છે એ વજનમાં ભારે હશે, એટલે આપણે તેમાં સાચું કરીએ. બટન છે એ ટાયર કરતાં વજનમાં હલકું હોય, એટલે આપણે એના ખાનામાં ખોટું કરીએ. ત્યારબાદના ચિત્ર એક ગ્લાસ છે અને બોટલ છે. તો તમે બે ઉપાડો તો એમાંથી વજનમાં ભારે કોણ હશે? બોટલ છે વજનમાં ભારે હશે, એટલે આપણે એના ખાનામાં રાઈટ કરીએ, સાચું કરીએ. વજનમાં હલકી હલકું કોણ છે? ગ્લાસ. બોટલ કરતાં ગ્લાસ વજનમાં હલકો હશે, એટલે આપણે એના ખાનામાં ખોટું કરીએ. ત્યારબાદ પેજ નંબર 30 કાઢો જોયો, એમાં તમને સૂચના આપેલી છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ખાનામાં સૌથી ભારે માટે સાચું તથા સૌથી હલકી માટે ખોટાની નિશાની કરો. હવે આગળ તમે જોયું કે બે જ ચિત્ર આપેલા હતા, એ બેમાંથી તમારે કહેવાનું જે હલકી હોય એમાં ખોટું કરવાનું, ભારે હોય એમાં સાચું. પણ આ પેજમાં તમને ત્રણ ચિત્ર આપેલા છે, એટલે એક બોક્સ તમારે ખાલી રહેશે. બે બોક્સમાં જવાબ આવશે, એકમાં તમારે સાચું આવશે, એકમાં ખોટું આવશે. એટલે કે સૌથી ભારે હશે, ત્રણ વસ્તુમાંથી સૌથી ભારે હોય તેમાં સાચું કરવાનું, ત્રણેયમાંથી સૌથી હલકી હોય એમાં તમારે ખોટાની નિશાની કરવાની. તો જો તમને એક ઉદાહરણ આપેલું છે કે પહેલું ચિત્ર શેનું છે? કુવાળી છે, બીજું ખીલ્લી છે અને ત્રીજું ટાંકણી છે. તો આ ત્રણેયમાંથી ભારે કોણ હોય? કુવાળી સૌથી ભારે હશે, એટલે એમાં એના એનાવાળા બુક્સમાં રાઈટ કરેલું છે. અને સૌથી હલકું કોણ હોય? ટાંકણી, તો એટલે એમાં ખોટાની નિશાની કરેલી છે. ચાલો ત્યારબાદ જોઈએ શેનું ચિત્ર છે? કાતર છે, પછી આ એક બુક છે અને પેજ છે. તો આમાં સૌથી ભારે કોણ હશે? બુક હશે. એના કરતાં વજનમાં હલકું કોણ હોય? કાતર હશે. સૌથી હલકું કોણ હશે? આ બુકનું એક પેજ છે એ હલકું હશે. તો ત્રણેયમાંથી સૌથી ભારે કોણ એવું? બુક છે, એ ભારે છે, તો એના બોક્સમાં સાચું કરીએ. અને સૌથી હલકું છે એ બુકનું એક પેજ છે, એ સૌથી હલકું હશે, તો આપણે તેમાં ખોટાની નિશાની કરીએ. ત્યારબાદ જોઈએ શેનું ચિત્ર છે? આ લાકડું છે. આ શું છે? મોરનું પીછું છે અને હેલ્મેટ છે. તો આમાંથી સૌથી વજનદાર સૌથી ભારે કોણ હોય? લાકડું છે, એ વજનમાં સૌથી ભારે હશે. એના પછી ઓછું વજન કોણનું હશે? હેલ્મેટનું. અને સૌથી ઓછું કોણનું હશે? પીછાનું, બરાબર. તો ત્રણેયમાંથી કહો જો સૌથી ભારે કોણ થયું? લાકડું છે, એ વજનમાં સૌથી ભારે હશે, એટલે આપણે તેના બોક્સમાં સાચું કરીએ. અને સૌથી હલકું કોણ આવ્યું હતું? મોરનું પીછું છે, સૌથી હલકું હશે, તો આપણે તેના બોક્સમાં ખોટું કરીએ. ત્યારબાદ પથ્થર છે, પછી આ ફૂલદાનીમાં ઉપર ફૂલ હોય તે છે, અને એક આ દીવાસળીની સળી છે. દીવાસળી એટલે તમે બાકસ પીઓ છો તે, બરાબર, એની એક સળી છે. તો ચાલો જોઈએ એમાં વજનમાં સૌથી ભારે કોણ હોય? પથ્થર છે, વજનમાં ભારે હશે. એના પછી હલકું કોણ હશે? આ ફૂલ છે, એ વજનમાં હલકું હશે. અને એનાથી હલકું એટલે કે સૌથી ઓછું આ દીવાસળીની એક સળી છે, એ સૌથી હલકી હશે. તો તમે કહો જો એ ત્રણેયમાંથી સૌથી ભારે કોણ હતું? પથ્થર છે, એ વજનમાં સૌથી ભારે હશે, એટલે આપણે તેના બુક્સમાં રાઈટ કરીશું. એ ત્રણેયમાંથી સૌથી હલકું કોણ હોય? દીવાસળીની એક સળી, તો આપણે તેના બુક્સમાં ખોટું કરીએ. ત્યારબાદ જોઈએ શું છે? આ પાણીનો ગ્લાસ છે, પાણી ભરેલી બોટલ છે અને પાણી ભરેલો જગ છે. તો આમાંથી સૌથી વજનદાર કોણ હશે? પાણી ભરેલો જગ સૌથી ભારે હશે. એના પછી હલકું કોણ હશે? બોટલ હશે. અને સૌથી હલકું
પાણીનો ગ્લાસ છે તે સૌથી હલકો હશે, બરાબર? તો ચાલો ફરીથી કયો જોઈએ કે આમાં ત્રણેયમાંથી સૌથી વજનમાં ભારે કોણ હોય. પાણીનો જગ છે સૌથી ભારે હશે, એટલે આપણે તેના બુક્સમાં રાઇટ કરીએ. અને સૌથી હલકું કોણ હશે? તો કે પાણી ભરેલો ગ્લાસ છે સૌથી હલકો હશે, તો આપણે તેના બુક્સમાં ખોટું કરીએ. હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં જોશું.